હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું રાજા રિદ્ધિ સ્વાગત કરું છું આપનું કોમ્પિટિટિવ બીજી ક્લાસના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આપણે આઈપીસી વિષયના વિડિયોની વાત કરી રહ્યા છીએ, જેનો પ્રથમ વિડિયો આપના પ્લેલિસ્ટમાંથી આપણને મળી જશે, જેમાં આપણે કાયદાની સમજૂતી લીધેલી છે કે આપણે કયા કયા કાયદા ભણવાના છે, જેમાં આપણે શરૂઆત કરેલી છે આઈપીસીની ઇન્ડિયન પિનલ કોડની. તો એની પ્રાથમિક સમજૂતી વિશેનો વિડિયો તમે ફર્સ્ટ વિડિયો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો જો તમે નથી જોયો તો. આજે આપણે બીજા ભાગ ઉપર જઈ રહ્યા છીએ અને આ બીજા ભાગમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈપીસીના ઇતિહાસની. કારણ કે જ્યારે આપણે જૂના વર્ષના પેપરનું થોડું એનાલિસિસ કરીએ તો આપણને આઈડિયા આવે કે જૂના વર્ષના પેપરમાં જેવી રીતે આપણને કલમો અને ભાગમાંથી પ્રશ્નો પૂછાય છે, એવી રીતે આપણને હિસ્ટ્રીમાંથી પણ થોડા પ્રશ્નો પૂછાય છે કે આઈપીસી વિડિયો અમલમાં આવ્યો તો એની પાછળનું રીઝન શું હતું, કોના દ્વારા અમલમાં લાવવામાં આવ્યો અને એની પ્રક્રિયા શું હતી, કયા દિવસે અમલવારી થઈ, આ દરેકે દરેક પ્રશ્ન આપણને પૂછાઈ જશે. તો આ દરેકે દરેક પ્રશ્ન આજના દિવસે આપણે જોશું. ત્યાર પછી હું માનું છું કે તમને એક પણ એવો પ્રશ્ન નહીં હોય ઇતિહાસમાંથી કે જેમાં તમને કન્ફ્યુઝન હશે. સૌથી પહેલા તો આઈપીસીના ઇતિહાસ વિશે વાત કરીએ. આપણને ખબર છે કે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ બ્રિટિશરો ભારતમાં આવ્યા હતા બિઝનેસ કરવાના ઉદ્દેશ્યથી, પણ અહીંયાના લોકો વચ્ચે એકતા જેવું કશું હતું જ નહીં. લોકો વચ્ચે તો હતું, ભાઈ રાજાઓ વચ્ચે તો હતું, કારણ કે ત્યાંની હિન્દુ મુસ્લિમની એકતાના ચર્ચા આપણે ખૂબ સાંભળ્યા છે. એટલે આ રાજાઓ છે એની વચ્ચે જે વેર જે હતા ને એનો લાભ લઈ અને બ્રિટિશરોએ આપણા પર 200 વર્ષ સુધી શાસન કર્યું અને આપણા ભારતને બ્રિટિશરોની આધીન બનાવી દીધો અને આપણો દેશ છે એને નામ મળી ગયું ગુલામ ભારત. પણ આ ગુલામ ભારતના દરેકે દરેક વ્યક્તિઓ પહેલા છે એ લોકો ભણેલા હતા ને, એ લોકો પાસે અક્ષરજ્ઞાન હતું નહીં. પહેલાના આપણા ઋષિ મુનિઓ એ લોકો શું માનતા, તો કે આપણે વેદ ભણીએ પુરાણ ભણીએ ભાઈ એ જ બધું આપણું વાંચવાનું છે ને એ જ આપણું ભણતર છે. આપણે કે અંગ્રેજની સંસ્કૃતિમાં માનતા નહીં કે અંગ્રેજી આપણે ભણતર લેવું જોઈએ, કોઈ ડિગ્રી લેવી જોઈએ એવું તો આપણે માનતા નહીં. એટલે આના ઉપર જ આપણો દેશ ચાલતો. પણ આપણા અમુક વ્યક્તિઓ એવા છે બ્રિટિશરો અહીંયા આવવાને લીધે એ લોકો પણ ત્યાં જઈ ગયા, ભણવા ગયા, ત્યાંથી ડિગ્રીઓ લઈને આવ્યા, ત્યાંથી જ્ઞાન લઈને આવ્યા અને એને આપણા ભારતમાં આઝાદી મેળવવા માટેના અલગ અલગ પ્રયત્નો કર્યા. આ આઝાદી મેળવવાના પ્રયત્ન થયા એની સાથે સાથે બ્રિટિશરોને એવું કીધું કે હવે આપણો તખ્ત છે ને ભાઈ હલે છે, ભારતના લોકો માટે પણ કંઈક પ્રયાસ કરો. આ ભારતના લોકો માટે પ્રયાસ કરવા માટે આ આઈપીસી છે ને એની સ્થાપના થઈ. કેવી રીતે થઈ ચલો હવે જોઈએ. આપણે સૌથી પહેલા તો આપણે એ જોવાનું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એને ભારતમાં શાસનની શરૂઆત કરી અને સૌથી પહેલો એક્ટ લઈ આવ્યા 1773 નો. આ એક્ટ 1773 થી 1856 સુધી અમલમાં રહ્યો. પણ પછી આપણને ખબર છે કે 1857માં આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. હવે આપણને એમ થાય કે આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે કન્ફ્યુઝન છે, કોક એમ કે છે કે આમાં પાયકા વિદ્રોહ આવે, પણ એક વસ્તુ યાદ રાખજો, આને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના માટે કહેવામાં આવ્યું હતું કે આખા ભારતમાં આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો હતો. જ્યારે આપણે પાયકા વિદ્રોહ જોઈએ તો એ ઓડિશાના એક વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંને ત્યાં અંગ્રેજો દ્વારા એને સમાવી દેવામાં આવ્યો હતો. એટલે આપણે આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હાલમાં તો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જ માનીએ છીએ. એટલે આ વસ્તુને અત્યારે એવું યાદ રાખજો, આપણી ગુજરાત ગવર્નમેન્ટે હજી પાયકા વિદ્રોહને સ્વીકાર્યો નથી. નવી બુક આવશે, સ્વીકારશે ત્યારે આપણે જોશું. પણ અત્યારે આપણે વાત કરીએ 1773 થી 1856 સુધી એવું માનવામાં આવે છે કે ભારતમાં કંપનીનું શાસન હતું. એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ વેપાર પણ કરતી અને સાથે સાથે ભારત દેશનું અમલ પણ કરતી. આ વચ્ચે એક એક્ટ આવ્યો 1833 નો એક્ટ, જે કહેવાય છે 1833 નો ચાર્ટર્ડ એક્ટ. આ ચાર્ટર્ડ એક્ટમાં એક મહત્વની જોગવાઈ કરવામાં આવી, એક મહત્વની જાહેરાત કરવામાં આવી
માટે એ મહત્વની જાહેરાત હતી કે પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી. આ કાયદા પંચનું કામ શું? તો કે ભાઈ ભારત માટે કાયદા બનાવો. અમે આટલા વર્ષોથી આ લોકો પર શાસન કરીએ છીએ, હવે એ લોકોને એવું લાગતું હવે આપણો દેશ છે ભાઈ આ લોકો માટે નવા નવા કાયદાઓ બનાવો. અત્યાર સુધી તો એ બ્રિટિશરોના જ કાયદા ચાલતા, તો એ લોકોએ આપણા માટે પ્રથમ કાયદા પંચની નિમણૂક કરી. અને 1833 ના ચાર્ટર એક્ટમાં ઉલ્લેખ થયેલો હતો, ખાસ યાદ રાખજો, પ્રથમ કાયદા પંચ છે એનો ઉલ્લેખ 1833 ના ચાર્ટર એક્ટમાં થયેલો હતો. અને 1834 માં આપણું પ્રથમ કાયદા પંચ બની ગયું હતું ભારત માટેનું, જેના પ્રથમ અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે. આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ લોર્ડ મેકોલેનું પૂરું નામ જણાવો, કે આ ભાઈનું પૂરું નામ શું છે ભાઈ, કે લોર્ડ મેકોલે છે કે બીજું કઈ નામ છે ભાઈ? તો કે આમનું પૂરું નામ છે થોમસ બેબિંગ્ટન મેકોલે. લોર્ડ મેકોલે આપણે એમને આપેલું નામ છે, પણ એમનું પૂરું નામ છે થોમસ બેબિંગ્ટન મેકોલે. એમને પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, જેનો 1834 માં પ્રથમ કાયદા પંચ ભારત માટે બનાવવામાં આવ્યું હતું. આ ભાઈને એમ થયું કે આપણે આટલા વર્ષથી ભારતમાં શાસન કરીએ છીએ, ભારત માટે કંઈક નવો કાયદો બનાવ્યો હતો, તો એને આઈપીસી માટેનું પ્રારૂપ તૈયાર કર્યું. એટલે કે આઈપીસી માટેનું પ્રારૂપ લોર્ડ મેકોલે દ્વારા, થોમસ બેબિંગ્ટન મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યું અને આ બ્રિટિશની સંસદમાં મૂકવામાં આવ્યું. કારણ કે ભારત માટે કોઈ પણ કાયદા બનાવવા હોય તો એ બ્રિટિશની સંસદમાંથી પસાર થતા, ભારતની સંસદમાંથી પસાર થતા નહીં. એટલે આપણને આટલા વિશે માહિતી મળે કે પહેલું કાયદા પંચ બન્યું 1834 માં અને એ બ્રિટિશની સંસદમાં મૂકવામાં આવ્યું, પણ એ સમયે પ્રારૂપ પસાર થયું નહીં. કારણ કે એ લોકોએ કીધું કે આ ભાઈ આમાં ફેરફાર કરો. હવે આગળ થોડા ઇતિહાસમાં આગળ વધી કે હવે આગળની પ્રક્રિયા શું થઈ, આઈપીસી આવ્યો કેવી રીતે. આપણે વાત કરી કે 1856 સુધી કંપનીનું શાસન હતું, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો અને 1858માં ભારતમાં બ્રિટિશ રાજનું શાસન આવી ગયું. એટલે કે અત્યાર સુધી ભારતમાં કંપની શાસન કરતી, હવે બ્રિટિશ રાજ પ્રત્યક્ષ રૂપથી શાસન કરશે. એટલે આપણે બે પદ બનાવ્યા, વાઇસરોય અને મંત્રી, જેને આપણે સચિવ પણ કહીએ છીએ, વાઇસરોય અને ભારત સચિવ. આ બ્રિટિશ રાજનું શાસન આવ્યું એટલે આટલો ફેરફાર થયો. પહેલા આપણે શું બનાવતા, તો કે ગવર્નર બનાવતા, એમાંથી વાઇસરોય અને ભારત સચિવ બનાવવાની શરૂઆત થઈ. હવે આપણે જોઈએ 1858માં કંપનીનું શાસન આવ્યું, તો કે 1857 થી ક્યાં સુધી ચાલ્યું, તો કે જ્યાં સુધી આપણને આઝાદી મળી નહીં, આપણો છેલ્લો ધારો પસાર થયો નહીં. ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય બ્રિટિશરોનો ભારત માટે કરેલો છેલ્લો એક્ટ પસાર હતો ભારતીય સ્વતંત્રતા ધારો 1947. આ વસ્તુ વિશે આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ ભાઈ. હવે આ લોર્ડ મેકોલે દ્વારા જે આઈપીસી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, એના ઉપર ફરીથી વિચારણા કરવાની શરૂઆત કરી. કારણ કે બ્રિટિશ તાજનું શાસન, બ્રિટિશ તાજને એવો વિચાર આવ્યો ભાઈ કે આ લોકોને હવે એમનો પોતાનો કાયદો આપી દો. અત્યાર સુધી તો બ્રિટિશરોનો જે કાયદો હતો એ ચલાવતા, એટલે ભારતના, કારણ કે સ્વતંત્રતા સંગ્રામ થયો તો એમને એવું લાગ્યું કે હવે ભારતના લોકો માટે આપણે કંઈક ને કંઈક કામ કરવા પડશે, નહીતર ભારતના લોકો છે ને હવે જાજીવર આપણને ટકવા દેશે નહીં, એ આપણને અહીંયાથી કાઢી મૂકશે જલ્દી. એટલે આપણે, એટલે એ લોકોએ વિચાર કર્યો અને આ લોર્ડ મેકોલેનો જે પ્રસ્તાવ હતો એને સ્વીકાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી. ફરીથી બ્રિટિશ તાજમાં, બ્રિટિશ સંસદમાં કાયદો મૂકવાનો અને આ કાયદો પસાર થઈ ગયો. પ્રશ્ન પૂછાય કે આઈપીસી કાયદો પસાર થવાની તારીખ કઈ, ખાસ યાદ રાખજો 6 ઓક્ટોબર 1860, એટલે જ આપણે આને 1860 નો કાયદો કહીએ છીએ. બીજો પ્રશ્ન કે આમને ક્રમાંક આપવામાં આવ્યો 45 નંબરનો. સુકામ 45 નો ક્રમાંક આપવામાં આવ્યો, તો 45 કલમ હતી? ના ના, એ તો આપણે હમણાં આટલા જ વિડીયો જોયું કે એમાં તો કલમ ભાઈ 511 હતું, તો 45 પ્રકરણ હતા નહીં. પણ એ સમયે, એ વર્ષમાં
બ્રિટિશરોએ 1860માં ટોટલ 45 કાયદાઓ પસાર કર્યા હશે એટલે આને 45મો 1860માં આ કાયદો હશે 45મો હશે જે પસાર થયો હશે એટલે આને ક્રમ આપવામાં આવ્યો 45મો હવે બીજી વસ્તુ આ આઈપીસી છે ઇન્ડિયન પિનલ કોડ છે એ અખંડ ભારત માટે બનાવવામાં આવ્યો હતો કારણ કે એ સમયે ભારત તો હતું જ અત્યારે છે એના સિવાય પાકિસ્તાન પણ આપણો ભાગ હતો બાંગ્લાદેશ મ્યાનમાર મલેશિયા આજુબાજુના શ્રીલંકા જેટલા પણ દેશો દેખાય છે એ દરેકે દરેક માટે આઈપીસી બનાવવામાં આવ્યો એટલે કે ઇન્ડિયન પિનલ કોડ જેનું સર્વત્ર નામ રાખવામાં આવ્યું ઇન્ડિયન પિનલ કોડ એટલે જ આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનમાં હાલમાં છે પાકિસ્તાન પિનલ કોડ આ કાયદો અખંડ ભારત માટે હતો એટલે કે આ દરેકે દરેક લોકોના જે કાયદા હશે ને એમાં આપણી ક્યાંક ને ક્યાંક નાનકડી ઝલક તો જોવા મળશે કારણ કે આ બ્રિટિશરોનો પસાર કરેલો કાયદો છે જેમાં આ દરેકે દરેક દેશોએ ફેરફાર કરીને એને અપનાવ્યો છે નવો કાયદો એક પણ દેશે બનાવ્યો નથી માત્ર ને માત્ર થોડો ઘણો ફેરફાર કર્યો અને જેમને તેમ આઈપીસી અપનાવી દીધું આ વસ્તુ વિશે માહિતી રાખવાની કે 6 ઓક્ટોબર 1860 ના રોજ અને 45મો ક્રમાંક આવ્યો હવે આ તો ભાઈ પસાર તારીખ છે હવે આપણને એમ થાય કે લાગુ થઈ એ તારીખ કઈ કયા દિવસે આઈપીસી છે એ ભારતમાં લાગુ થવાની શરૂઆત થઈ પ્રશ્ન પૂછાય અને પૂછાઈ ગયેલો પણ છે કે કયા દિવસે ભાઈ લાગુ કર્યો તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે લાગુ તારીખ વિશે સમજાવો 1965 ને દિવસે સમગ્ર ભારતમાં આ કાયદો લાગુ પડી ગયો આ 1965 નું જોઈએ સમગ્ર ભારત એટલે કે બ્રિટિશરોની ભારતની આજુબાજુ જેટલા પણ દેશો આધીન હતા જેટલા પણ એમની ગુલામીમાં હતા એ દરેકે દરેક જગ્યાએ કાયદો લાગુ થઈ ગયો આપણને આઝાદી મળી 1947માં 1947માં એટલે દરેક વ્યક્તિએ પોતાના કાયદા હતા એ લઈ લીધા આપણું ભારત અત્યારે છે એટલું કહી એટલે આપણે 1 જાન્યુઆરી 1962ના દિવસે આ આઈપીસી અપનાવી લીધું પણ વાત હતી કે આને સમગ્ર ભારતમાં લાગુ પડવો અત્યાર સુધી આમાં અપવાદ હતો કયો ભાઈ અપવાદ હતો અત્યાર સુધી હતો એમ કહું છું કારણ કે આમાં ફેરફાર થયો હમણાં અત્યાર સુધી આપણે માનતા કે આ આઈપીસી છે એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે સિવાય જમ્મુ કાશ્મીર ત્યાં કયો કાયદો હતો રણવીર પિનલ કોડ એટલે કે જમ્મુ કાશ્મીરના જે રાજા હતા રણવીર એમના દ્વારા બનાવવામાં આવ્યો હતો રણવીર પિનલ કોડ આ તો હીરો નહીં એમના રાજા હીરો ઉપરથી નામ રાખવામાં આવ્યું નથી રણવીર પિનલ કોડ ત્યાં લાગુ પડતો હતો પરંતુ હવે 2019 જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ આપણા જે અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે એમને આ જે છે એમની સ્પેશિયલ જે પ્રોવિઝન હતી 370 અને 35 એ એને પ્રેમથી રદ કરી દીધી એટલે એમના બધા સ્પેશિયલ પ્રોવિઝન ગયા એટલે સાથે સાથે આરપીસી પણ ગયું એટલે કે હવે આઈપીસી છે એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે કોઈ પણ ખૂણે જાશો આઈપીસી લાગુ પડશે આ હતો આપણો આઈપીસી નો નાનો એવો ઇતિહાસ જેમાંથી આપણને પ્રશ્નો પૂછાશે હવેના આપણે વિડીયોથી આપણા જે પ્રકરણ છે અલગ અલગ એની શરૂઆત કરીશું જેથી આપણને એક્ઝેક્ટલી આપણી કોન્સ્ટેબલની એક્ઝામમાં મસ્ત માર્ક આવી જાય અને આપણે દરેકે દરેક લોકો જલ્દીથી પાસ થઈ જાય ઓકે બીજી એક વસ્તુની જાહેરાત કરી દઉં ઓન એકેડેમી જે લોકોએ જૂનો વિડીયો જોયો હશે એમને લોકોને એવો આઈડિયા હશે પણ આ નવા માટે છે ભાઈ કે જે લોકો નવા જોડાણા છે હા એ પણ જૂના સબસ્ક્રાઇબરના પ્રયત્નોથી એમને વાત કરી દઉં કે હું કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં તો વિડીયો મૂકું છું ભાઈ આમાં તો મારા વિડીયો આવે છે સાથે સાથે હું ઓન એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જેને આપણે ઇન્ડિયાની નંબર 1 ચેનલ માની શકીએ છીએ આપણે કોમ્પિટિટિવ ડીજી ક્લાસને પણ ત્યાં પહોંચાડવાની છે તમારા પ્રયાસોથી પણ અત્યારે ઓન એકેડેમી ચેનલ છે એ સેન્ટ્રલ લેવલની અને એને હમણાં સ્ટેટ લેવલની પણ તૈયારી કરવાની શરૂ કરી છે જેને હમણાં જીપીએસસી પણ લોન્ચ કર્યું છે એટલે આ ઓન એકેડેમી છે જે ઇન્ડિયાની ચેનલ છે જેમાં પણ મારા વિડીયો રેગ્યુલર અને ડેઈલી મુકાય છે જેમાં હું તમારા 3 સબ્જેક્ટ લેવાની છું પોલિટી ગુજરાતી અને ત્રીજું છે કરંટ આ ત્રણે ત્રણ વિષયોના વિડીયો તમે
આર્ન એકેડેમીની એપ ઉપરથી જોઈ શકો છો, જે એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે, કારણ કે યુટ્યુબ ચેનલ છે આર્ન એકેડેમીની, એમાં હજી જીપીએસસી માટેના વિડીયો આવતા નથી, ટૂંક સમયમાં એ પણ લોન્ચ થવા જઈ રહ્યા છે, પણ તમારે પ્લસ ક્લાસ વાળા અને સ્પેશિયલ ક્લાસ વાળા વિડીયો જોવા હોય તો તમે આ આર્ન એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની, એની પ્રોસિજર શું છે, એ દરેક દરેક વસ્તુની માહિતી તમને અમારી ચેનલમાં જે વિડીયો મૂકેલો છે એમાંથી મળી જશે. તો એ જોઈ લેવો કે આના માટેની પ્રોસિજર શું છે. બીજું, આ સ્પેશિયલ ક્લાસ છે એ ફ્રી વિડીયો છે, એટલે કે દરેકે દરેક લોકો જોઈ શકે છે, જેમાં અમે લોકો પણ વિડીયો મૂકીએ છીએ, પણ સાથે સાથે પ્લસ ક્લાસ છે પેઇડ પોર્શન, કે ભાઈ જે લોકો એપ્લિકેશનની ખરીદી કરશે એને આ સ્પેશિયલ ક્લાસ કરતા પ્લસ ક્લાસમાં કંઈક વધુ મળશે. પણ પહેલા આપણે સ્પેશિયલ ક્લાસમાં ડેમો લઈ લેવો હોય અને ત્યાર પછી પ્લસ ક્લાસ પરચેસ કરવો. તો સ્પેશિયલ ક્લાસ લઈને જ્યારે પ્લસ ક્લાસ લેવા જાઓ ત્યારે એકદમ નહીં લેવાનો, કારણ કે દરેકે દરેક ફેકલ્ટી હોય એની પાસે એક કૂપન હોય છે, એટલે કે એક રેફરલ કોડ હોય છે એ લોકોની ભાષામાં, એ રેફરલ કોડ અમે તમને આપીશું તો તમને ડિસ્કાઉન્ટ મળશે, તમારા ફાયદા માટે છે. માટે જ્યારે લ્યો ત્યારે પહેલા જોઈ લેવાનું કે કઈ રેફરલ કોડ છે, જો એનો આઈડિયા નથી તો તમે આ નંબર ઉપર મને ફોન કરીને માહિતી મેળવી શકો છો. ઓકે, આઈપીસી આજે આપણે અહીંયા સુધી રાખીએ, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અમારી ચેનલને આટલી બધી સ્પ્રેડ કરવા માટે, દરેકે દરેક વિડીયો જોવા માટે, એને લાઈક કરવા માટે દરેકે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, નવી રીત સાથે મળીએ. આવજો. જય હિન્દ, જય ભારત.